હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છે નાયલોન ખમણ એકદમ જાળીદાર રૂ જેવા પોચા અને એકદમ જ્યુસી બને છે જે ખાવામાં એકદમ પોચા લાગે છે ડૂચા ના વળે અને તમારા ખમણ વચ્ચેથી નીચે ના બેસી જાય એ રીતે પરફેક્ટ ટીપ્સ સાથે તમને બનાવતા શીખવાડે જેથી તમારા ખમણ પણ આ જ રીતે એકદમ સોફ્ટ બનશે તો રેસીપીને પૂરેપૂરી જોજો જેથી તમારા ખમણ એકદમ પરફેક્ટ જ બને એના માટે મેં આગળ ઘરનો જ ચણાનો લોટ લીધો છે પણ તમે પેકેટનો ચણાનો લોટ બેસન લઈ શકો છો હવે આપણે સૌથી પહેલાં પાણી બનાવવાનું છે તો ત્યાં આગળ આપણે કપનું માપ લેવાનું છે તમારી પાસે જે પણ ઘરમાં કપ હોય તો તમે લઈ શકો છો તો અહીં આગળ મેં એક અહીંયા આગળ બસો પચાસ એમએલ એટલે કે એક કપ પાણી લીધું છે અને બીજું આપણે અડધો કપ લેવાનું છે તો ટોટલ આપણે બસો પચાસ અને એનું અડધું પાણી લીધું છે એટલે દોઢ કપ પાણી લીધું છે અહીં આગળ હવે મીઠું લેવાનું છે મીઠું આ રીતની ચમચી બધાના ઘરે અવેલેબલ હોય જ છે પ્લાસ્ટિકના ડબ્બા સાથે મળતી જ હોય છે એમાં વન ટી સ્પૂન લખેલું હોય તો આપણે વન ટી સ્પૂન મીઠું ઉમેરવાનું છે અહીં આગળ દળેલી ખાંડ લીધી છે જે ચાર ટી સ્પૂન લીધી છે અને દળેલી ખાંડની જગ્યાએ તમે આખી ખાંડ પણ લઈ શકો છો અહીંયા આગળ મેં દળેલી ખાંડ એટલે લીધી છે કે એ જલ્દીથી ઓગળી જાય છે તો બસ બધું જ આપણે આની અંદર ઉમેરી દેવાની છે ત્યાર પછી હવે આપણે લેવાના છે લીંબુના ફૂલ એ લીંબુના ફૂલ નાખવાથી જ આપણા ખમણ એકદમ જાળીદાર બને છે તો આગળ લીંબુનો જ્યુસ નથી ઉમેરવાનો લીંબુના ફૂલ જ ઉમેરવાના છે જે મેં વન ટી સ્પૂન ઉમેર્યા છે હવે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે જેથી એકદમ સરખી રીતે બધું ઓગળી જાય તો આ પ્રોસેસ દળેલી ખાંડ છે એટલે એકદમ ઓછો સમય લાગે છે અને ફટાફટ મિક્સ થઈ જાય છે તો તમે પણ આ જ રીતે કરવાનું છે બસ તો અહીંયા આગળ સારી રીતે મિક્સ થઈ ગયું છે અહીંયા આગળ હવે આપણે બેસન લીધું છે જે ચાળીને લેવાનું છે વજનમાં બસો ગ્રામ છે અને બે કપ લીધું છે જે કપ આગળ બતાવ્યો એના માપથી આગળ બે કપ ભરીને લીધું છે થોડું થોડું બેસન આની અંદર ઉમેરવાનું છે જેથી ગાંઠા ના રહે એકદમ સોફ્ટ અહીંયા આગળ બેટર બનાવવાનું છે કોઈક વાર બેસન વધારે પાણી લેતું હોય તો તમારે લગભગ વન ફોર્થ કપ પાણીનો જ ફરક પડે વધારે પ પાણી અને અંદર ના ઉમેરવાનું એકદમ સરસ ગાઢું બેટર રાખવાનું છે બહુ પાણી જેવું પતલું પણ ના હોવું જોઈએ અને બહુ જાડું પણ ના હોવું જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે એક સરખી રીતે એને ફેંટવાનું છે લગભગ મેં આગળ પાંચેક મિનિટ જેવું સારી રીતે મિક્સ કર્યું છે જેથી બેસન એકદમ પ્રોપર એકદમ ફૂલી જાય અને સરખી રીતે મિક્સ થઈ જાય બસ તો આ સરખી રીતે મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ ઉપર બબલ્સ દેખાય છે એટલે સમજી લેવું કે તમારું જે બેટર છે ને તે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે એને ઢાંકીને દસ મિનિટ જેવું રેસ્ટ આપવાનું છે તો હજુ સુધીને ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકનને જરૂરથી ક્લિક કરજો અહીંયા આગળ હવે આપણે થાળીને ગ્રીસ કરી લેવાનું છે કેમ કે આપણે સ્ટીમર અને થાળીને એકદમ રેડી રાખવાની છે જેવો જ આપણે એની અંદર સોડા મિક્સ કરીએ ને તરત જ તમારે એને ટ્રાન્સફર કરવાનું છે અહીંયા આગળ દસ મિનિટ થઈ ગઈ છે ફરીથી એકવાર મિક્સ કરી લેવાનું છે અને હવે એકદમ સરસ આ મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એની કન્સિસ્ટન્સી આવી ગઈ છે હવે આપણે એક ચમચી સિંગ તેલ ઉમેરવાનું છે જ્યારે પણ તમે ખમણ બનાવો ને તો તમારે સિંગ તેલનો જ ઉપયોગ કરવાનો જેથી તમારા ખમણ એકદમ પરફેક્ટ બને અને વન ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા ઉમેરવાનો છે કોઈ આ વન ટી સ્પૂન જ લીધી છે જે આગળ તમને ચમચી બતાવી એ ચમચીનો જ યુઝ કરીને ચમ લીધી છે અને હા આમાં ઈનો બિલકુલ ના યુઝ કરતા તમારે ખાવાનો સોડા જ ઉમેરવાનો છે અને હવે સોડાને એક્ટિવેટ કરવા માટે એક ચમચી પાણી ઉમેર્યું છે જેથી સોડા સારી રીતે મિક્સ થાય અંદર લાલ લાલ ના રહે એના માટે તમારે જ્યારે સોડા ઉમેરવાનું ને ત્યારે એક ચમચી પાણી પણ ઉમેરી દેવાનું અહીંયા આગળ તરત જ તમે જોશો કે બેટર ડબલ થઈ ગયું છે જેવું તમે મિક્સ કરશો ને એટલે બેસનનું જે બેટર છે એકદમ પરફેક્ટ ડબલ થઈ જશે અને એક જ દિશામાં એને ફેટવાનું છે જેવું જ મિક્સ થઈ જાય એટલે તમારે એક મોટી થાળીમાં ટ્રાન્સફર કરી લેવાનું છે બધું જ અહીંયા આગળ મેં ટ્રાન્સફર કરી દીધું છે તમે બે થાળીમાં પણ ટ્રાન્સફર કરી શકો છો બસ તો હવે તરત જ તમારે સ્ટીમરમાં મૂકી દેવાનું છે રાહ નથી જોવાની તો આ જ તમારે પ્રોસેસ કરવાનો છે એકદમ સરસ વરાળ આવી ગઈ છે સ્ટીમરમાં એટલે તરત જ તમારે થાળી મૂકી દેવાની છે જો સ્ટીમરના ઢાંકણાની ઉપર પાણી લાગ્યું હોય તો તમારે એને નૂછી લેવાનું છે જેથી આપણા ખમણની ઉપર પાણી ના પડે એટલે એકદમ ધ્યાન રાખીને બનાવવાના છે નાયલોન ખમણ હવે એને ઢાંકીને પંદર મિનિટ જેવું સ્ટીમ થવા દેવાનું છે ગેસની આંચ મીડિયમ ટુ હાઈ કરી દેવાની છે અને દસ મિનિટ વગર ખોલવાનું નથી નહીં તો ખમણ નીચે બેસી જશે એટલે ખાસ ધ્યાન રાખજો દસથી બાર મિનિટ થઈ જાય એટલે તમારે એકવાર ચેક કરી લેવાનું જો કાચા લાગે તો હજુ એને ત્રણ મિનિટ જેવું થવા દેવાનું છે તો અહીંયા આગળ બાર મિનિટ જેવું થઈ ગયું હતું તો મેં ઢાંકણ ખોલ્યું હતું અહીંયા આગળ તમે જોશો કે ખમણમાંથી ચપ્પુ એકદમ ક્લીન આવે છે એટલે કે નાયલોન ખમણ એકદમ પરફેક્ટ થઈ ગયા છે તો હાને હવે ઠંડુ થવા દેવાનું છે ત્યાં સુધીમાં આપણે એક વઘાર તૈયાર કરી લેવાનો છે જે નાયલોન ખમણ માટેનો બનાવવાનો છે જે પાણીવાળો બનાવવાનો છે એના માટે પહેલા એક કળાની અંદર બે ચમચી તેલ મૂકીશું તેલ જેવું જ ગરમ થઈ જાય એટલે આપણે દોઢ ચમચી રાઈ ઉમેરી દેવાની છે રાઈને થવા દેવાની છે નાયલોન ખમણમાં થોડીક વધારે આગળ પડતી રાઈ હોય છે તો અહીંયા આગળ મેં દોઢ મોટી ચમચી રાઈ થાય જાય એટલે હવે આપણે ચપટી હિંગ ઉમેરી દઈશું ત્યાર પછી અહીંયા આગળ હવે ગેસની આ સ્લો કરી દેવાની છે અને લીલા મરચાં ઉમેરવાના છે જે ત્રણ લીલા મરચાંને મેં સમારીને ઉમેરી દીધા છે તીખા મોરા તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો મરચાંને મરચાં જેવા સાંતડી જાય પછી એની અંદર હવે પાણી ઉમેરવાનું છે તો પાણી આગળ મેં અડધા કપથી થોડુંક વધારે એટલે કે થ્રી ફોર્થ કપ જેટલું પાણી લીધું છે આ પ્રોસેસ થોડું ગેસ સ્લો કરીને કરવાનું નહીં તો એ છાંટા ઉડે છે તો બસ હા સરખી રીતે મિક્સ કરી દેવાનું છે હવે આપણે પાણીના ભાગની ખાંડ ઉમેરવાની છે તો અહીંયા આગળ બે મોટી ચમચી ખાંડ ઉમેરી દઈશું અને ચપટી મીઠું પણ ઉમેરી દેવાનું છે જેથી પાણી આપણે ઉમેર્યું છે એટલે ટેસ્ટ એકદમ બેલેન્સ થઈ જાય બધું સારી રીતે મિક્સ કરીને ખાંડ ઓગળે ત્યાં સુધીને ઉકાળવા દેવાનું છે એકદમ સરસ રીતે આ ઉકળી ગયું છે તો હવે હું ગેસને બંધ કરી દઈશ આપણો આ વઘાર તૈયાર થઈ ગયો છે તો બસ બે મિનિટ જેવું ઠંડુ થવા દઈશું હવે આપણે ખમણને જે છે એ અનમોલ કરી લેવાના છે થોડું ઠંડુ થઈ જવા દેવાનું છે જો ગરમ ગરમ સરખી રીતે નહીં નીકળે એટલે થોડું ઠંડુ થવા દેજો અને જેવા તમે કાપશો ને ત્યારે તમને ખબર પડી જશે કે ખમણ જે છે તે એકદમ પરફેક્ટ બન્યા છે એકદમ ઇઝીથી આ કપાય છે ખમણ બિલકુલ તૂટતા નથી એકદમ સોફ્ટ એકદમ સરસ આ બન્યા છે પોચા તમને કાઢીને પણ બતાવી દઈશ તો આ જ રીતે તમારે ખમણ બનાવવાના છે છે એક પણ સ્ટેપ તમારે ભૂલવાનું નથી તો બસ આ જ રીતે સોફ્ટ અને સ્પંજી ખમણ બની ગયા છે તો જે વઘાર બનાવીને રાખેલો છે તે આની અંદર ઉમેરી દેવાનો છે એક એક ખમણની અંદર બધો વઘાર રેડવાનો છે જેથી ખમણની અંદર પાણી જશે એટલે ખાવામાં એકદમ સોફ્ટ લાગશે બસ તો આ જ રીતે હું બધો વઘાર ખમણની અંદર રેડી દઈશ અને ઉપરથી તમારે ફ્રેશ કાપેલા ધાણા ઉમેરી દેવાના છે તો આ રેસીપી કેવી લાગી નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને હા વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ નથી ભૂલવાનું જેથી આવી જ નવી નવી એકદમ પરફેક્ટ રેસીપી તમારી માટે લાવતી રહું મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં